રો મટીરિયલના અભાવે 20% ઉત્પાદન ઘટાડતી મોરબીની પેપર મિલો. અત્યારે હાલના સંજોગોમાં પહેલાં તો રો મટીરિયલ મળવું મુશ્કેલ છે, તો રો મટીરિયલ ન હોય તો પેપર મિલની અંદર ઉત્પાદન લેવું એકદમ પોસિબલ નથી. કેમ કે રો મટીરિયલ એ જ અમારું સ્ક્રેપ છે, તો સ્ક્રેપ મળવો બહુ મુશ્કેલ છે. યુરોપ અને યુએસથી આવવાની જે માત્રા હતી એ 50% થઈ ગઈ, તો એ હિસાબથી ડોમેસ્ટિક ઉદ્યોગમાં અમે જે લોકલ જનરેટ થતો માલ એ પણ ઓછો થઈ ગયો છે. કેમ કે આફ્ટર ઓલ દરેક કન્ટ્રીમાં લોકડાઉન તો થોડા અંશે તો હતું જ, તો હવે આપણે ભારત થોડુંક ઇઝી થઈ ગયું છે. અત્યારે થોડોક કોરોનાને કારણે આપણે રેગ્યુલર થઈ ગયા છીએ, તો હવે ફ્યુચરમાં ડોમેસ્ટિક થોડુંક વધારે જનરેટ થશે. નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર, અને હું છું તમારી સાથે રવિ બરાસરા. સિરામિક હબ ગણાતું મોરબી હવે પેપર મિલ હબ પણ બની ગયું છે. સમગ્ર રાજ્યમાં 125 પેપર મિલ સામે એકલા મોરબીમાં જ 50 જેટલી પેપર મિલો આવેલી છે. ત્યારે કોરોના કાળમાં આ લોકડાઉન બાદ રો મટીરિયલના ભાવમાં 50% ઉછાળો આવતા મોરબી પેપર મિલ એસોસિએશન દ્વારા ઉત્પાદનમાં 20% કાપ મૂકવાની સાથે પૂઠા પસ્તીના ભાવમાં 10% ઘટાડો કરવા નિર્ણય કર્યો હોવાનું આજે પેપર મિલ એસોસિએશન પ્રમુખ કિરીટભાઈ ફુલતરિયાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું. પેપર મિલના કાચા માલની અછત અને ઊંચા ભાવના કારણે પેપર મિલ ઉદ્યોગ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. એના માટે અમે બધાએ આ બાબતે ચિંતન કરીએ છીએ. હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે એનું કારણ લોકડાઉનના કારણે યુએસએ, યુકે, યુરોપ અને બહારના કન્ટ્રીઓમાં વેસ્ટ પેપરનું જનરેશન 50%થી પણ ઓછું થવાથી ત્યાં ભાવ ઘણો ઊંચો થઈ ગયો છે અને કાચો માલ મળતો નથી. આ ઉપરાંત કન્ટેનરોની શોર્ટેજ હોવાના કારણે કન્ટેનરો મળતા ન હોવાથી માલ સમયસર અમને મળતો નથી અને કન્ટેનરોના ભાડા 3-4 ગણા વધી ગયા છે. પછી તૈયાર માલમાં આ કારણથી તૈયાર માલમાં અમારે અસામાન્ય ભાવ વધારો કરવો પડ્યો છે અને ભવિષ્યમાં પણ ભાવ વધી શકે છે. પછી પેપર મિલ ઉદ્યોગ તથા પેકેજિંગ ઉદ્યોગ નજીકના સમયમાં બંધ થાય એવી શક્યતા વધારે છે અને કાગળ પેપરની ભારત બજારમાં મોટી અછત સર્જાઈ છે. આ અછત દૂર કરવા માટે અમે પેપર મિલ માલિકોએ નક્કી કર્યું છે કે આપણે એક્સપોર્ટનું પ્રમાણ થોડું ઘટાડી અને ભારતની બજારમાં જે અછત છે એ પરિપૂર્ણ કરી, જેથી ભારતના ઉદ્યોગને કોઈ તકલીફ ન પડે. અને ભાવ નિયંત્રણ કરવા માટે અમે પેપર મિલ ઉદ્યોગ કાર્યએ નક્કી કરેલું છે કે કાચા માલના ભાવ પહેલાં નિયંત્રણ કરો, જેથી પાકા માલના ભાવ ઓટોમેટિક નિયંત્રણ થશે. તો આજથી અમે એવું ભાવ નક્કી કરવા માટે કાચા માલમાં ભાવ ઘટાડો નક્કી કરેલ છે અને એવા સતત એવા પ્રયત્નો કરવામાં આવશે કે કાચા માલનો ભાવ ના વધે અને નિયંત્રણમાં રહે, જેથી પાકા માલ અમારા પેકેજિંગ ઉદ્યોગકારોને સમયસર અને વ્યવસ્થિત ભાવમાં મળી શકે. ભાવ ઘટાડો અમે અત્યારે નક્કી કર્યો છે 10% જેવો વેસ્ટ પેપરમાં ભાવ વધારો નક્કી કરેલ છે. એટલે મોરબીમાંથી વર્ષે મહિને 55,000 ટન જેટલું એક્સપોર્ટ થાય છે, એટલે એમાંથી 40,000 ટન એક્સપોર્ટની આજુબાજુ 15,000 ટન એક્સપોર્ટ ઘટે એવા પ્રયત્ન કરવામાં આવશે. હવે રૂપિયામાં વાત કરીએ તો આમાં પેપરમાં અલગ અલગ પ્રોડક્ટ હોય છે, એટલે રૂપિયા વાઇઝ તો અલગ અલગ પ્રોડક્ટને આપણે મૂલવી બહુ અઘરી છે, પણ તમે ગણો ને કે કાચા માલમાં 10% જેવો ભાવ ઘટાડો કરવામાં આવ્યો. અત્યારે ઉત્પાદન મોરબીમાં 7,500 ટનનું રોજનું છે, તો અત્યારે 20% જેવું તો ઓલરેડી ઉત્પાદનમાં કાપ આવી ગયો છે કાચા માલની અછતના કારણે, અને હજી પણ 20%થી ધીમે ધીમે 30%, 40%, 50%, 60% સુધી ઉત્પાદન ઘટી શકે છે. હવે એ એમની સાથે ચર્ચા ચાલુ છે અને વેસ્ટ પેપર એક એવી વસ્તુ છે કે એ કોઈને ત્યાં બનતી નથી, જનરેટ થાય છે માર્કેટમાંથી વેસ્ટ તરીકે, એટલે એના માટે જે ભાવનું નિયંત્રણ હોય છે પેપર મિલ પોતે જ કરી શકે છે. નાના જે વેસ્ટ પેપરમાં નાના માણસો હોય છે એ લોકોના હાથમાં કંઈ હોતું નથી, પેપર મિલ ખરીદી કરે છે એની ઉપર એ લોકો ચાલે છે. એટલે જો પેપર મિલ એની ખરીદીમાં નિયંત્રણ રાખે તો ઓટોમેટિક ભાવ નિયંત્રણમાં આવી શકે છે. મોરબીમાં 42 પેપર મિલ છે અને વેસ્ટ પેપરનો આપણે રોજનો 8,500 થી 9,000 ટન રોજનો વેસ્ટ પેપર જોઈએ, તેની સામે 7,500 ટન પાકા માલનું ઉત્પાદન થાય છે. હવે કન્ટેનરની અછત થવાનું મુખ્ય કારણ છે એ છે કે દર વર્ષે નવા કન્ટેનરો છે 10 લાખ કન્ટેનરનું ઉત્પાદન દર વર્ષે થતું હોય છે. આ વર્ષે 2020માં લોકડાઉનના કારણે ખાલી 3.5 લાખ કન્ટેનરોનું નવું ઉત્પાદન થયું છે, એટલે કે જે દર વર્ષે ઉત્પાદન થતું હતું એનું 35% ઉત્પાદન થયું છે. અને બીજું, દર વર્ષે જે શિપિંગના જે નિયમો છે એ પ્રમાણે કન્ટેનરો જે સ્ક્રેપમાં આપવા પડે છે એ તો સ્ક્રેપમાં જાય જ છે, એટલે એના કારણે ઉત્પાદન કન્ટેનરનું ઘટી જવાથી
કન્ટેનરોની શોર્ટેજ છે. એ સિવાય વર્લ્ડના અમુક પોર્ટ, લોસ એન્જલસ પોર્ટ છે, પછી ચાઇનાના પોર્ટ છે, ત્યાં હજારો અને લાખોની સંખ્યામાં ખાલી કન્ટેનરો પડ્યા છે. એ કન્ટેનરો સાયકલમાં આવ્યા નથી. હવે એ બધું સાયકલમાં આવતા 6 થી 8 મહિના થશે અને નવા કન્ટેનરનું ઉત્પાદન ચાલુ થશે મોટા પાયે, એટલે આ શોર્ટેજ ઓછી થશે અને ઓટોમેટિક 6 થી 8 મહિનામાં અમે એવી અપેક્ષા રાખી છીએ કે બધું કંટ્રોલમાં આવી જશે. હવે શિપિંગ ભાડું એમાં દરેક કન્ટ્રીમાંથી અલગ અલગ હોય છે. યુરોપમાં ઓછું શિપિંગ ભાડું હોય છે, યુએસએથી આવતું માલનું વધારે હોય છે, યુએથી દુબઈથી આવતા માલનું ભાડું સાવ ઓછું હોય છે, એટલે જે પણ ભાડા ચાલતા હતા એમાં 3 થી 4 ગણો વધારો થયો છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.